મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું. ગુજરાતની રાજનીતિ લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું. તો બંધ કેમ નથી થતું? આ તો તમારાથી શિક્ષણ વિભાગ સંભાળી નથી શકતો, તો રાજીનામા આપી દો. અને જો ન રાજીનામા આપી શકતા હોય તો આની યોગ્ય તપાસ કરી અને તાત્કાલિક ધોરણે ડમી સ્કૂલો છે એને બંધ કરવામાં આવે. આ મારી માંગ છે. અને તમે જોયું હશે કે ભાજપ ભ્રષ્ટાચારીઓને છાવરે છે. આજે અહીંયા પણ રાજીનામાની વાત કરીને, રાજીનામા સ્વીકારીને કોઈ એફઆઈઆર નહીં ને કોઈ તપાસ નહીં. આ પહેલા પણ આમ આદમી પાર્ટીએ ભાજપના એક કોર્પોરેટરનો સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું હતું અને એમાં રીતસર સુરતના કોર્પોરેટર 40-40 હજાર રૂપિયા માંગી રહ્યા છે. અને એમાં એસીબીમાં પણ ફરિયાદ થયેલી છે. એસીબીનો ખુલાસો આવેલો કે હા, અમારી પાસે રજૂઆત આવેલી છે. તો એ મામલે પણ હજી સુધી તપાસ કેમ નથી? સુરતના મામલામાં સુરતના કોર્પોરેટર ભાજપના 5 દિવસ મોબાઈલ બંધ કરીને ફરી જશે એટલે ફરી જશે. તો મારું એક વિનંતી છે કે સુરતના જે કોર્પોરેટર જે સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું હતું ને, એસીબી એની યોગ્ય તપાસ કરે, એની સામે કેસ દાખલ કરે. અને ભાજપ એને બરતરફ હજી સુધી કેમ નથી કર્યું? એનો અર્થ એ તો ભાજપ ભ્રષ્ટાચારીઓને છાવરે છે. બિલકુલ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડિયાનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે. ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ. ઇન્ડિયાથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખબર છે કે 2024માં ઇન્ડિયા એનડીએને હરાવી દેશે. અને ઇન્ડિયાને ઇન્ડિયાથી એટલું ડરીને, તમે જુઓ, તમે પ્રધાનમંત્રીથી માંડીને ભાજપના નેતાઓ કઈ રીતે ઇન્ડિયાને પણ ધાડો ફાડી રહ્યા છે. સત્તા બીજા નંબરની વાત છે. એટલે આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોમાં સીટોની વહેંચણી કરી અને લડવાના છીએ. જે રીતે હજી તો પ્રાઇમરી તબક્કા ઉપર છે, આગળ જતા ઇન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. અને ભાજપને આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે, જો સમૂહ સૂત્રો અમે સીટોની વહેંચણીમાં સક્સેસ રહ્યા, તો ભાજપ 26 માંથી 26 નહીં લઈ જઈ શકે, એ ચોક્કસ છે. બિલકુલ, ઇન્ડિયાનું ગઠબંધન અમારું છે અને ઇન્ડિયાના ગઠબંધનના અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી. તો ઈસુદાન ગઢવી એક મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના રાજકારણના એક મોટા સમાચાર કહી શકાય. આપ અને કોંગ્રેસ સીટો વહેંચણીમાં લોકસભાની ચૂંટણી લડશે. જે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં બનાવવામાં આવ્યું છે તે અંતર્ગત જ ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી લડાશે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ આપ્યું છે. અને જે રીતે ભાજપ છે વારંવાર ક્યાંક ઇન્ડિયાને લઈને, ઇન્ડિયા ગઠબંધનને લઈને ગાળો ભાણી રહ્યું છે તેવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો. ઇન્ડિયા ગઠબંધન હેઠળ આ ચૂંટણી લડાશે તેવું ઈસુદાન ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એટલે આ ગુજરાતની રાજનીતિને લઈને એક મોટા સમાચાર કહી શકાય. અને એમણે કહ્યું છે કે જો આ ગઠબંધનને લઈને આ ચૂંટણી લડાશે, લોકસભાની ચૂંટણી ગુજરાતમાં, તો ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપ 26 માંથી 26 બેઠક નહીં જીતી શકે. તો હજુ કોંગ્રેસે આ બાબતે કોઈ ચોખવટ કરી નથી. આ જે આપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, કોંગ્રેસ દ્વારા કોઈ નિવેદન આ અંગે આપવામાં આવ્યું નથી. તો કોંગ્રેસ દ્વારા આ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો છે તે પણ એક સમાચાર મળી રહ્યા છે. આ જે રીતે આ સમગ્ર નિવેદન છે આપના નેતા સુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યું છે, આ અંગે કોંગ્રેસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.